મારા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. આ છે દેવભૂમિ, દિવ્યભૂમિ અને દુલારી ભૂમિ ભારત. અનાદિકાળથી આ ભૂમિમાં બે ભવ્ય પરંપરાઓ વહેતી રહી છે, એક આચાર્ય પરંપરા અને બીજી આલવાર પરંપરા. આલવાર પરંપરા એટલે ધ્રુવ, પ્રહલાદ, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસજી, તુકારામ આદિ ભક્તોની પરંપરા. જ્યારે આચાર્ય પરંપરા એટલે સુમાર્ગની રચના કરી અનેક મુમુક્ષુઓને ભગવાનને માર્ગે વાળનારા આચાર્યોની પરંપરા, જેમાં રામાનુજાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, શ્રીમદ વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય જેવા દિવ્ય પુરુષો થઈ ગયા. પરંતુ આજે મારે વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિરલ વિભૂતિની, કે જે એક આદર્શ આચાર્ય ઉપરાંત મહાન ભક્તરાજ બન્યા, અને તે હતા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આદિ આચાર્ય પરમ પૂજ્ય શ્રી રઘુવીરજી મહારાજ. સ્વયં શ્રીજી મહારાજે તેમને શ્રી હરિકૃષ્ણ મહારાજ આત્મજહ એવું બિરુદ આપેલું. તો આવો એ આદિ આચાર્ય પ્રવરની કથાવલીમાં પ્રવેશ કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણના નાના ભાઈ ઈચ્છારામભાઈના પાંચ પુત્રો પૈકી બીજા પુત્ર એટલે શ્રી રઘુવીરજી મહારાજ. સંવત 1868 ફાગણવદી ચતુર્થી 2 માર્ચ ઈસવીસન 1812 ને દિવસે પિતા ઈચ્છારામભાઈ અને માતા વરિયાળીબાઈને ત્યાં તેમનો જન્મ થયેલો. મુનિવર આપ જય નારાયણ. પધારો પધારો દેવ. અમારા આંબલિયા ગામના અહોભાગ્ય કે આપ પધાર્યા. આજે આપે પધારી અમારું ગામ અને આંગણું પવિત્ર કર્યું. આવો આવો પધારો. આ આસન પર બિરાજો. હે ધર્મનિષ્ઠ પુરુષ, આપનો પરિચય? હે દેવ, આ સેવકને ગ્રામવાસીઓ ઈચ્છારામથી ઓળખે છે. પાંડેશ્રી ધર્મદેવના ત્રણ પુત્રોમાંથી હું સૌથી નાનો પુત્ર છું. આપ ક્યાંથી પધારો છો? હું તો રમતા રામ તીર્થવાસી છું. ફરતો ફરતો અહીં આવી ચડ્યો છું. પણ હે વિપ્રવર, આજે તમારા આંગણે શાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે? દેવ, મારા ઘરે એક બાળકનો જન્મ થયો છે, તેની વધામણીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને ત્યાં એક દિવ્ય આત્માનું અવતરણ થયું છે. ખરેખર? હું એક જ્યોતિષી છું. મારા જોયેલા જોશ ક્યારેય ખોટા નથી પડ્યા. તો હે તપોનિધિ, આપ મારા બાળકનું જ્યોતિષ જોઈ આપશો? કેમ નહીં. Thank you.
હે ઈચ્છારામજી, આપને ખબર નથી પણ નક્ષત્રોની સ્થિતિ જોતા એમ પ્રતીત થાય છે કે સ્વયં રામચંદ્ર ભગવાનના અંશરૂપ કોઈ મુક્તે જાણે કે તમારા ઘરે જન્મ લીધો છે. સોમવાર કૃષ્ણ પક્ષ બલવકરણ ચિત્રા નક્ષત્ર વૃદ્ધિ યોગ છે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે, માટે આ બાળકનું નામ તુલા રાશિ કહેતા ર અથવા ત ઉપરથી પાડવું જોઈએ. પરંતુ મેં કયા મુજબ સ્વયં રામચંદ્રના અંશ તમારા પુત્ર રૂપે પધાર્યા, તેથી તેમનું નામ રઘુવીર રાખજો. રઘુવીર, રઘુવીર, વાહ વાહ, ખૂબ જ સુંદર નામ છે, ખૂબ જ સુંદર નામ છે મારા લાલનું, રઘુવીર. બીજું કે તમારા મોટા ભાઈ ઘનશ્યામ જે ઘર છોડીને જતા રહ્યા છે તે પશ્ચિમ દેશમાં ગયા છે અને ત્યાં તેઓએ ભાગવત ધર્મની સ્થાપના કરી છે. સમય જતા તમને સમગ્ર પરિવારને તેઓ ત્યાં બોલાવશે અને તમારા આ રઘુવીરને પોતાના દત્તપુત્ર કરીને સંપ્રદાયની ધર્મધુરા સોંપશે. ખરેખર અમને ઘનશ્યામ ભૈયાનો ફરી ભેટો થશે? શું મારો રઘુવીર ધર્મગુરુ બનશે? હા, તે તો અર્ધા દેશનો રાજા થશે અને તેની કીર્તિ તો દિગંતમાં ફેલાશે. હે ઈચ્છારામજી, તો હવે મને રજા આપો, મારે હજુ ઘણે દૂર જવાનું છે. અને આમ ને આમ દિવસો વીતતા જાય છે. નાના રઘુવીર ચંદ્રની કળાની પેઠે વૃદ્ધિને પામતા જાય છે. નાનપણમાં જ ભીડતા, સરળતા, દયા, ક્ષમા, ભગવાનમાં ગાઢ પ્રીતિ જેવા ગુણો વિકસ્યા છે. Thank you.
સમય જતાં નાનપણમાં જ તેમના લગ્ન વિરજાદેવી સાથે થયા. સંવત 1877 ને કાર્તિક સુદી ચતુર્થીને દિવસે સૌ પ્રથમ લોયા ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મકુળને તેડાવે છે. થોડા વર્ષો બાદ વિક્રમ સંવત 1882 કાર્તક સુદી એકાદશીના પવિત્ર દિવસે વડતાલમાં ફરી એક ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. હે સંતો ભક્તો, આજે અમે એક અગત્યનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે તમે પણ અમારા આ કાર્યમાં રાજી થશો. હે મહારાજ, આપ જે કરો તે અમને માન્ય છે. હે જ્યેષ્ઠ બંધુ રામપ્રતાપ ભાઈ, આપ અને અનુજ ઈચ્છારામજી, આપ બંને આપના એક એક પુત્ર અમને દત્તક આપો. આથી હું આવત પ્રસાદનો હાથ તમારા હાથમાં સોંપું છું. બડે ભૈયા, હું પણ આ રઘુવીરનો હાથ તમારા હાથમાં સોંપું છું. હે સંતો ભક્તો, આજથી આ બંનેને અમે અમારા દત્તક પુત્ર તરીકે સ્વીકારીએ છીએ. આજથી આ રામપ્રતાપ ભાઈના પુત્રનું નામ અયોધ્યા પ્રસાદ હરિકૃષ્ણ પાંડે અને આ ઈચ્છારામ ભાઈના પુત્રનું નામ રઘુવીર પ્રસાદ હરિકૃષ્ણ પાંડે રહેશે. આજથી આપણા ઉદ્ધવ સંપ્રદાયની ગાદી આ બંને પુત્રોને સોંપું છું. હે સંતો ભક્તો અને નવપ્રતિષ્ઠિત આચાર્ય, સૌ કોઈ ધ્યાનથી સાંભળો. અમે સંપ્રદાયમાં ઘણા મંદિરો કર્યા છે. તેમાં મોટા મંદિરોમાં બે મંદિરો મુખ્ય છે. એક અમદાવાદમાં શ્રી નરનારાયણનું મંદિર અને બીજું અહીં વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર. આ બે મંદિરો સંપ્રદાયમાં કેન્દ્ર સ્થાને ગણાશે. આજથી આપણે સંપ્રદાયના નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષના બે ભાગ કલ્પીએ. પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમમાં બેટ શંખોદ્વાર, એ બે બિંદુ વચ્ચે સૂર્ય નમસ્કાર જેવી આકૃતિ થાય તેવી એક રેખા આંકો. આ રેખાનો દક્ષિણ ભાગ એટલે લક્ષ્મીનારાયણ દેશની વડતાલ ગાદી અને ઉત્તર ભાગ એટલે નરનારાયણ દેશની અમદાવાદ ગાદી. બંને દેશના મંદિરોમાં અર્પણ થયેલી
તમામ સંપત્તિ જે તે વિભાગના દેવની ગણાશે તેમાં કોઈ આચાર્ય, ત્યાગી, ગૃહસ્થ કે ધર્મકુળ પરિવારના અન્ય સભ્યો કોઈનું સ્વામિત્વ ગણાશે નહીં. સંપ્રદાયમાં આચાર્ય પદ ધર્મદેવના કુળમાં વેષ્ઠિત થયેલું એક જ ગણાશે, પણ બંને ગાદી માટે બે આચાર્યો અલગ અલગ કામ કરશે. હે મહારાજ, આપ સ્વેચ્છાથી જે દેશ આપશો તે અમે સ્વીકારી લેશું. તો આજથી અયોધ્યા પ્રસાદજી અમદાવાદ શ્રી નર નારાયણ દેવ દેશની સેવા સ્વીકારશે અને રઘુવીરજી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશની સેવા સંભાળે. આજથી રઘુવીરજી વડતાલ દેશના અને અયોધ્યા પ્રસાદજી અમદાવાદ દેશના આચાર્ય ગણાશે. હે નવદીક્ષિત આચાર્યો, આજથી તમને અમે સમગ્ર સંપ્રદાયના ગુરુસ્થાને નિયુક્ત કરીએ છીએ. સંપ્રદાયમાં જોડાનાર નવીન ભક્તોને ગુરુમંત્ર આપી વર્તમાન ધારણ કરાવજો. વૈરાગવાન અને મુમુક્ષુ પુરુષ ભક્તોને દીક્ષા આપવાનો અધિકાર આપીએ છીએ. તમે ધર્મમાં વર્તજો અને ત્યાગી, ગૃહી સૌ આશ્રિતોને પણ ધર્મમાં વર્તાવજો. તમે ભલે સમગ્ર સંપ્રદાયના ગુરુસ્થાને અને ગૃહસ્થાશ્રમી છો, છતાં તમારે સમીપ સંબંધ વિનાની કોઈ પણ સ્ત્રી સાથે બોલવું નહીં, તેમજ તેનો કોઈ નિમિત્તે સ્પર્શ ન કરવો. મુમુક્ષુ સ્ત્રીઓને તમારે દીક્ષા ન આપવી, પણ તમારા ધર્મપત્નીઓ તમારી આજ્ઞા અને અનુમતિથી દીક્ષા આપશે. નૂતન મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવજો અને સંપ્રદાયને દેશ વિદેશમાં પ્રવર્તાવજો. હે મહારાજ, આવું આચાર્ય પદ જગતમાં હજુ સુધી બીજે ક્યાંય જોયું, વાંચ્યું કે સાંભળ્યું નહોતું. નોતી દીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી પુની. આમ 14 વર્ષની નાની ઉંમરે શ્રી રઘુવીરજી મહારાજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સર્વપ્રથમ આચાર્ય બન્યા. ગરીબ પ્રકૃતિ, સરળ સ્વભાવ, દયાળુ અને ક્ષમાશીલ વ્યક્તિત્વ જોઈને શ્રીજી મહારાજે સ્વધામ જતા પહેલા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેલું કે અમારે વિશે અત્યંત પ્રીતિવાળા એવા આ રઘુવીરજીનું તમે ધ્યાન રાખજો. સ્વયં શ્રીજી મહારાજ પણ રઘુવીરજી મહારાજનું ધ્યાન રાખતા. એક વખત રઘુવીરજી મહારાજ હિન્દુસ્તાનમાં પોતાની બહેન ફૂલઝરીના લગ્ન કરી પાછા ગુજરાતમાં આવતા હતા ત્યારે બામણ ગામને પાદર મહી નદી ઉતરવા લાગ્યા. બીજા સંબંધીને સામે કાંઠે પહોંચાડી પોતે અને સુફળ મામા બંને નદી પાર કરતા હતા ત્યાં સમુદ્રની વેળ આવી અને બંને તણાવા લાગ્યા. ત્યારે સ્વયં શ્રીજી મહારાજ નાવિક બની તેમને ઉગારવા માટે હોડી લઈને આવ્યા અને તે બંનેની રક્ષા કરી. એ આદિ આચાર્યને પણ સંતો પ્રત્યે કેવી આત્મીયતા અને કેવી પ્રીતિ હતી તે નિહાળીએ આ પ્રસંગ દ્વારા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાધુરામ, શું છે, કોને શોધો છો? મહારાજશ્રી, આપણી ધર્મશાળામાં એક સ્વામીજી 5 દિવસથી બીમાર છે. આજે તેમને થોડો તાવ ઉતર્યો છે અને જમવાની રુચિ થઈ છે. તેમના માટે હવે જવાળો રોટલો કરવો હતો, પણ બીજા મસાલા મારી પાસે નથી તેથી ભંડારમાં આવ્યો હતો, પણ ભંડાર બંધ થઈ ગયો છે. અરે, એમાં શું મોટી વાત છે? ભંડાર ભલે ને બંધ થઈ ગયો, પણ અમારો ઉતારો તો ખુલ્લો જ છે. તમે ક્યાં બધી વસ્તુઓ લેવા જશો? એક કામ કરો, હું હમણાં જ રોટલો કરી દઉં. અરે ના મહારાજશ્રી, આપને તકલીફ નથી દેવી, આ બધી વસ્તુ મને આપો, હું રોટલો બનાવી લઈશ. તમે ક્યાં ચૂલો સળગાવવા જશો? વળી આટલી બધી વસ્તુઓ તમારે ઉતારે લઈ જાઓ, બનાવશો તેમાં પણ વાર પણ ઘણી લાગશે, અને મારે ત્યાં બધું જ તૈયાર છે. હું હમણાં જ બાજરીનો લોટ અને થોડો ચણાનો લોટ અને મેથીના પાન સાથે બીજો મસાલો નાખીને રોટલો બનાવી દઉં. તમે થોડી વાર પછી લઈ જજો. ભલે મહારાજશ્રી.
ब्रह्मचारी, ओ मूलजी ब्रह्मचारी। अरे महाराज, शुं थयुं? थयुं काई नथी, पण अमने भूख लागी छे। अरे पण महाराज, सांजे तो जमीने सूता छो, थोड़ी वार मां भूख लागी गई? भूख थोड़ी कोई नी सगी थाय छे, कईक होय तो लावो। पण महाराज, अत्यारे क्यां थी लावूं? रघुवीर ना उतारे जाओ, त्यां कईक मळी रहेशे। भले महाराज, जेवी आपनी मर्जी। अरे महाराज श्री, आप अत्यारे रोटलो बनाओ छो? हा स्वामी, धर्मशाला में एक साधु ने 5 दिवस थी ताव आवतो हतो, ते आजे जमवानी इच्छा थई, तेमना माटे रोटलो बनावु छु। हवे खबर पड़ी के महाराजे अर्धी रात्रे उठीने जमवानु केम मांग्यु। महाराज ने पण भूख लागी छे। हा, एटले तो अर्धी रात्रे उठीने आपनी पासे आव्यो छु। तो लियो स्वामी, आ रोटलो ज महाराज ने आपो, साथे आ गरम दूध पण लेता जाओ, हूँ बीजो रोटलो बनावी दईश। આ રોટલો અને દૂધ બ્રહ્મચારી, આ અર્ધી રાતે ગરમ રોટલો અને ગરમ દૂધ શું રઘુવીર રાતે જમતા હતા? ના મહારાજ ના, એ તો એક માંદા સાધુ માટે રોટલો બનાવતા હતા। હું ભોજન લેવા ગયો તો તે રોટલો મને આપી દીધો અને પોતે બીજો રોટલો બનાવશે। વાહ રઘુવીર વાહ! રઘુવીરને જેવી અમારામાં અત્યંત પ્રીતિ છે, તેવી જ સાધુઓમાં રાખે છે એ જાણીને અમે બહુ રાજી થયા। પોતે ધર્મના વડા છે, લાખો લોકો તેમને માને પૂજે છે, છતાં પોતે એક નાનકડા માંદા સાધુની સેવા કરે છે। આચાર્ય તો આવા જ જોઈએ। બ્રહ્મચારી, લ્યો આ પ્રસાદીનો રોટલો પાછો લઈ જાઓ। કહેજો કે આ રોટલો મહારાજે પ્રસાદીનો કરીને આપ્યો છે, માટે આ રોટલો તે સાધુને જમાડે, એમનો તાવ પણ ઉતરી જશે અને ફરી ક્યારે તાવ નહીં આવે। લ્યો સ્વામી, આ રોટલો અને દૂધ જમો। સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! અરે, આ સ્વામીને શું થઈ ગયું? મહારાજ શ્રી, તેમને ઘણીવાર આવું થઈ જાય છે, અચાનક પેટમાં ચૂંક આવે અને બહુ દુખાવો થાય છે। મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! સાધુરામ, બહુ દુખે છે કે? મરણ સમયે જેટલી પીડા થાય તેવી પીડા થાય છે। સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! હે મહારાજ, આ સાધુની પીડા મટાડો મહારાજ। સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! અરે મહારાજ શ્રી, આપે મારા પેટ ઉપર હાથ ફેરવ્યો ને તરત પીડા મટી ગઈ। હે દયાળુ, આપે મારી પીડા હરી। હે દયાળુ, આપે મારી પીડા હરી। સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! એ તો શ્રીજી મહારાજે સારું કર્યું છે, હવે પછી આ દુઃખ કાયમી જતું રહેશે। સંપ્રદાયના આચાર્ય સ્થાને આવ્યા પછી શ્રી રઘુવીરજી મહારાજે સંપ્રદાયના અનેક કાર્યો કર્યા હતા। પોતે ધર્મપરાયણ જીવન જીવતા ધર્મના વડા હતા, તેથી સંતો ભક્તોને પણ ધર્મ પળાવવાનો ઘણો જ આગ્રહ રાખતા। જેવા ધર્મ નિયમમાં કડક હતા, તેવા જ ગરીબ હરિભક્તો પ્રત્યે દયાવાન પણ એવા જ હતા। નાનામાં નાના ભગતના ઘરે પધરામણી કરવાની હોય તો પણ ક્યારે ના કરી નથી। એક આદર્શ ધર્મગુરુ કેવા હોય તેની જીવતી જાગતી મિસાલ એટલે શ્રી રઘુવીરજી મહારાજ। એક વખત સત્સંગમાં વિચરણ કરતા કરતા
પોતે સોરઠના ગામડાઓમાં પધારે છે. ત્યાં તમે તો ગરીબ નવાઝ કહેવાશો. આ તમારા પગલા અમારા નેહડામાં કરાવવાશે. અમારો નેહ નાનો રહ્યો ને અમે રહ્યા ગરીબ બણા. આ તેથી કોઈ સંતો કે ભક્તો ન્યા આવતા જ નથી. અમને ખબર પડી કે તમે બાજુના ગામમાં બહુ રોકાણ હતા. હા, અમે ગામ તરે ગયા હતા, નકર તમારા દરહને જરૂર આવત. હા, તમે બીજી વાર તો આ બાજુ કેદી આવો માટે કાંક દયા કરો ને અમારા નેહમાં પધારો બાપલા. પણ ભક્તો, મહારાજશ્રીને બીજે ગામ જવાનું છે. તે ગામના મોટા મોટા માણસો મહારાજશ્રીની વાટ જુએ છે, માટે મહારાજશ્રી તમારે ઘેર નહીં આવે. વળી આટલા મોટા મહારાજશ્રીને તમારા ખોબા જેવડા ઝૂંપડામાં ક્યાં બેસાડશો? આથી સસલાની બોર્ડમાં જાય તો સસલો ખવરાવે શું? બે તણખલા માટે મહારાજશ્રી ત્યાં નહીં આવી શકે. કેમ નહીં આવે કોઠારી? અમે આ ભક્તોના નેહમાં જ જઈશું. પણ બાપજી, સામેના ગામમાં સામૈયાની બધી તૈયારી થઈ ગઈ છે. સામૈયા તો બીજી વાર પણ થશે, પણ આ ગરીબ પ્રેમી ભક્તોના ખમૈયા ક્યારેય નહીં મળે. માટે ચાલો આખો રસાલો આ ભક્તોને ગામ લઈ જાઓ. મહારાજ માલપુડાના નહીં પણ મઠના રોટલાના ભૂખ્યા છે. ભગતનો ભાવ જમે છે, ભલે પથ્થરનું ના થાય પણ માટી તો છે ને. આપણે માટી અને ઘાસનું મંદિર બનાવીએ.
વાહ મહારાજશ્રી વાહ, તો બહુ મોટી દયા. સંતો ભક્તો, ચાલો માંડો માટીના પિંડા લાવવા, કરો ઘાસનું છાજ. આપણે આ નેહમાં મંદિર કરીને જ આગળ જવું છે. પણ મહારાજશ્રી, ભગવાનની મૂર્તિ. લ્યો આ મૂર્તિ. સંઘમાં સાથે લઈને જે મૂર્તિની અમે પૂજા કરીએ છીએ, તે મૂર્તિ તમારા નેહડાના મંદિરમાં પધરાવો, અમે આરતી કરી દઈએ. આવા ધર્મપરાયણ અને ધર્મરક્ષક આચાર્ય તો ક્યાંથી મળે? ત્યારે જ તો સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે મને એકવાર કહેલું કે ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઈ નથી. એ વાત સાચી જે એની રેણી કે સ્થિતિ તે ક્યાંય ન મળે, ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી. આ રઘુવીરજી મહારાજ તો દરિયા જેવા, તેનો કદી તાગ ના આવે. તે તો જેવા છે તેવા જણાયા જ નહીં, જેવા છે તેવા જણાય તો હૈયું હાથ ના રે. આવો જ એક પ્રસંગ સુરતમાં બને છે. ગોપાળાનંદ સ્વામી, એક વાત કરવી છે. બોલો ને નિત્યાનંદ સ્વામી, શું વાત છે? આપણે મહારાજશ્રી સાથે સુરતમાં આવ્યા ને ઘણા દિવસ થઈ ગયા. શ્રીજી મહારાજના અનન્ય કૃપા પાત્ર એવા સુરતના અર્ધેશ્વરજી કોટવાલ રોજ સભામાં આવે તો છે, પણ મહારાજશ્રીને દંડવત કરતા નથી, ખાલી પ્રણામ જ કરે છે. તે પણ ઉભા ઉભા. મહારાજશ્રી કથા કરતા હોય તો પણ થોડી વારે સભામાં વચ્ચેથી ઉભા થઈને જતા રહે છે. બિચારા અર્ધેશ્વરજીને હજુ સંપ્રદાયની રીતિ રિવાજની ખબર ના હોય એટલે આમ થતું હશે. પણ સ્વામી, આમાં આપણા સંપ્રદાય અને મહારાજશ્રીની મર્યાદાનો ભંગ થાય છે તે મને જણાય છે. તો શું કરું? સ્વામી, આપ અર્ધેશ્વરજીને કંઈક ચમત્કાર બતાવો તો સારું. ચમત્કાર તો બતાવીએ, પણ આ રઘુવીરજી મહારાજનો મહિમા તો કોઈ જાણી નહીં શકે. છતાં આજે સભામાંથી ઊભા થાય ત્યારે વાત. આપણે કેશવદાસ સાધુ દ્વારા કાંઈક ચમત્કાર દેખાડીએ. વહાલા સંતો ભક્તો, શ્રીજી મહારાજના વચન નિયમ કે પ્રથા પ્રમાણે વર્તે છે ત્યારે તેના જીવમાં બહુ બળ ને દૈવત આવે છે, ને તેથી દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ દબાય છે, તેથી અધર્મ સર્ગ પણ દબાય છે, ને તેથી મનુષ્ય પણ બહુ દબાય છે, ને મનુષ્યમાં ભાર પણ બહુ જ પડે છે. ને જે મહારાજનું વચન લોપે કે પ્રથા લોપે તો તેમાંથી દૈવત, ઐશ્વર્ય અને તેજ જતું રહે છે, ને જાણીએ એ મનુષ્ય જ નહીં. આ સાધુને
અહીંથી ઉપાડીને એક બાજુ લઈ જાઓ. ગોપાલાનંદ સ્વામી, આ સાધુરામને હું થઈ ગયું? આજ ત્રણ ત્રણ દાડાથી આમ જમીન પર પડેલા જોઉં છું. અરે તેમને જગાડો ને કાંટો તેમનો અગ્નિ સંસ્કાર કરો. અર્ધેશ્વરજી, તે અમારું કામ નહીં. હું વાત કરતા છે, તમારું કામ નથી તો પછી આ કોણ કરે? કોઈ મોટા હોય તેને કહો, તે કંઈક કરશે. સ્વામી, તમારાથી મોટું તે વળી કોઈ હોય? અમારાથી પણ મોટા આ રઘુવીરજી મહારાજ છે, કારણ કે સ્વયં શ્રીજી મહારાજે તેમને પોતાના સ્થાને બેસાડ્યા છે. એ તો અમારા પણ ગુરુસ્થાને છે. જો આપ અમારું માનતા હો તો રઘુવીરજી મહારાજને કહો, તેઓ જરૂર જગાડશે. અરે રઘુવીરજી મહારાજ, આ સાધુડાને જગાડો. આજે ટન દાડાથી આમને આમ પડેલા છે, ખાવાનું તો ઠીક, ઝાડો પેશાબ બી બંધ થઈ ગયા છે, માટે તેવને જગાડો ભાઈ, જગાડો. ગોપાળાનંદ સ્વામીએ શું કહ્યું? તેવ તો તમારું નામ દેતા છે. અર્ધે સરજી, જેવી તમારી મરજી. કેશવદાસ સ્વામી, ઓહો કેશવદાસ સ્વામી, સ્વામીજી જાગો. સમાધિમાં શું જોયું? અરે સ્વામી, હું તો અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને આ રઘુવીરજી મહારાજ તેમના ખોળામાં બેઠા હતા. શ્રીજી મહારાજ મને કહે કે આ રઘુવીરજીને અમારા તુલ્ય સમજો. હું કીધું, રઘુવીરજી મહારાજ શ્રીજી મહારાજ તુલ્ય છે? એ મહારાજશ્રી, મને માફ કરજો, મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. કેમ નિત્યાનંદ સ્વામી, હવે બરાબર ને? હા ગોપાળાનંદ સ્વામી, હવે બરાબર. પ્રેમાનંદ સ્વામી શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞા પ્રમાણે સંવત 1888ની પ્રબોધિની એકાદશીના સમયા ઉપર વર્તાલ આવે છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવના વાર્ષિક પાટોત્સવના દર્શન કર્યા પછી મંદિરની પાછળના ચોકમાં એક મોટી સભાનું આયોજન થયું છે. આચાર્ય મહારાજશ્રીની ગાદીવાળી પાટની સામે જ ખાસ આસન ઉપર પ્રેમાનંદ સ્વામીને બેસાડવામાં આવ્યા છે. ઉપર હવેલીમાં ગાદીવાળા સાથે સ્ત્રી ભક્તો બેઠા છે અને શ્રી રઘુવીરજી મહારાજે પ્રેમાનંદ સ્વામી સામું જોયું અને કહ્યું કે પ્રેમાનંદ સ્વામી, આપે ગઢડામાં શ્રી ગોપીનાથજી મહારાજની આગળ ઘણા કીર્તનો ગાયા છે, પણ અહીં શ્રી હરિકૃષ્ણ મહારાજને પણ એકાદ કીર્તન સંભળાવો એવી અમારી ઈચ્છા છે. જેવી આપની આજ્ઞા. આપણને સૌ કોઈને શ્રીજી મહારાજની સ્મૃતિ થાય તે માટે આ ચોસર ગાઈને સંભળાવું. આપને જે યોગ્ય લાગે તે સંભળાવો. સજની શ્રીજી મોજને
અને બીજું પદ પૂરું થતા તો સ્વામી શરીરની સ્મૃતિ ભૂલી ગયા, વરતાલનું સભાસ્થાન ભૂલી ગઢપુરમાં જતા રહ્યા. દાદા ખાચરનો દરબાર ગઢ નજર સમક્ષ તરવરવા લાગ્યો. શ્રીજી મહારાજની નિત્ય લીલાનો અનુભવ થવા લાગ્યો. સ્વામીના કંઠમાંથી મધુર છતાં કંપતે સ્વરે ત્રીજા પદના શબ્દો વહેવા લાગ્યા. જેમ જેમ ગાતા જાય તેમ સભા સમક્ષ શ્રોતાજનોના અંતરમનમાં શ્રીજી મહારાજની બેઠક, શૈયા, સ્નાનવિધિ, ભોજનલીલા વગેરે દ્રશ્યમાન થવા લાગ્યા. સૌની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. આખી સભા જાણે શ્રીજી મહારાજના વિરહ સાગરમાં ડૂબી ગઈ. કોઈને સમયનું પણ ભાન ન રહ્યું. સ્વામીની પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને નિરખતા નિરખતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. પ્રેમ વિયોગમાં સ્વામીએ છેલ્લી લીટી ગાઈ. જેમ જેમ સાંભળે તેમ થાય વેદના રે, જેમ જેમ સાંભળે તેમ થાય. મહારાજશ્રી, આપ આવું ન કરો. આપે મારા ઉપર અપાર દયા કરી છે, પણ આપ આ શરીરને પવન વીંઝો તે શોભે નહીં. આપ તો શ્રીજી મહારાજના ઠેકાણે છો, આપ ગાદીએ બિરાજો. સ્વામી, આપે તો અમને આઈ બેઠા થકા અક્ષરધામનું સુખ આપી દીધું. મહારાજની એકે એક ચેષ્ટાને વણી લીધી. ચાલો ઉતારે, ચાલો. સ્વયં શ્રી રઘુવીરજી મહારાજ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના આગ્રહથી પોતે દર વર્ષે જૂનાગઢ સમાગમ કરવા જતા, સવારે ખીચડી ચૂલા પર મૂકી કથા સાંભળવા બેસી જતા.
સ્વામીએ કહ્યું કે મહારાજશ્રી, કંઈક સારું રાંધીને ખાતા હો તો? મહારાજશ્રી કહે, રાંધવા બેસીએ તો કથા ક્યારે સાંભળીએ? એકવાર મહારાજશ્રીને મનમાં થયું કે આ સત્સંગની સંપત્તિ છે, તે સત્સંગ માટે વપરાય તો બહુ સારું. તેથી તેમણે સંવત 1912 અષાઢ સુધી ચતુર્થીને લઈને કાર્તિક સુધી પૂનમ સુધી વડતાલમાં સત્સંગ છાવણીનું આયોજન કર્યું. આ છાવણી દરમિયાન વડતાલનું મૂળ નામ વ્રતાલય સાર્થક થયું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો 80-80 વર્ષના વૃદ્ધો પણ ચાંદ્રાયણ વ્રતો કરવા માંડ્યા. કથા વાર્તાની હલેસ બોલતી, સભામાં બેસનારાના તમામ સંકલ્પો શમી જતા, કથા સાંભળનારા સૌ કોઈમાં ચડિયાતા હોય તો તે હતા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ. કથાના પ્રારંભ પહેલા તો તેઓ ગાદી ઉપર વિરાજમાન થઈ ગયા હોય. શ્રદ્ધા અને કથાનો ખપ કેવો, જાણે સ્વયં પૃથુરાજા ફરી અવની પર આવ્યા કે શું. એમાં એક વખત કમિયાળાના મોડભાઈ ચારણ અને નથુભાઈ મહારાજશ્રીને મળવા આવ્યા છે. કેમ ભક્તો, છાવણીમાં કાંઈ તકલીફ તો નથી પડતી ને? અરે મહારાજશ્રી, આપ સ્વયં જે છાવણીનું સંચાલન કરતા હો ત્યાં શું તકલીફ પડે? પણ મહારાજશ્રી, આપને એક અરજ કરવા આવ્યા છીએ. બોલો ને, શું અરજ કરવી છે? આમ તો અમે મહિનાથી જોઈએ છીએ કે આપ સરખી ઊંઘ પણ નથી કરતા. બપોરે રાજભોગ આરતી સુધી કથા વાર્તા થાય, આપ આરતીના દર્શન કરી જમવા પધારો ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે, આપ આરામ પણ નથી કરી શકતા. માટે કથા વાર્તા થોડી વહેલી પૂરી થાય એવું કરો તો સારું. આરામ તો પછી પણ થાય ને. પણ મહારાજશ્રી, અમને આપની દયા આવે છે. રાત્રે મોડે સુધી પણ આપ જાગતા હો છો, માટે દિવસે થોડોક આરામ થાય તો સારું. ભક્તો, મહારાજ શ્રીને તો હમણાં કથા સાંભળવાનો લાગ આવ્યો છે, તે શાના ઊંઘે? ભક્તો, શુકાનંદ સ્વામી સાચું કહે છે, મોરલી વાગે ત્યારે મોટા મોટા નાગ હોય તે તણાઈ આવે અને પૈડકા જેવા હોય તે પડ્યા પડ્યા અંબળાય. તેમ ભગવાનના ખરા ભક્ત હોય તેને ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં ગયા વિના ચાલે જ નહીં. બાપજી, આપને મળવા માટે એક અંગ્રેજ અધિકારી સાહેબ આવ્યા છે. આ કથા ચાલતી હતી ત્યારના રાહ જોઈને ઉભા છે. જો આપની આજ્ઞા હોય તો અહીં લઈ આવું. ભલે, તેમને અંદર બોલાવી લાવો. નમસ્તે સર. જય સ્વામિનારાયણ. સાહેબ આઈએ ના, આઈએ આઈએ. ક્યા આપસે એક સવાલ પૂછ સકતા હું? બોલીએ ના સાહેબ. મેં ખેડા જિલ્લે કા અધિકારી હું. સુબહ યહાં સે ગુજરા તો હજારો આદમી દેખે, મુજે લગા કોઈ મેલા લગા હુઆ હૈ. સાહેબ, યે કોઈ મેલા નહીં હૈ, બલ્કિ યે તો સત્સંગ હો રહા હૈ. સત્સંગ યાની ક્યા? જૈસે આપકે ધાર્મિક પુસ્તક કા વાંચન આપકે પાદરી કરતે હૈ ઓર બાકી સબ સુનતે હૈ, ઉસી તરહ હમ ભી હમારે ધાર્મિક પુસ્તક કો પઢકર ઉસકા અર્થ સમજતે હૈ ઓર બાકીઓ કો સમજાતે હૈ. ઐસા કિતને દિન તક ચાલેગા? 4.5 મહિને. ઓ માય ગોડ, 4.5 મંથ! તબ તક યે સબ લોગ યહી રહેંગે? હા હા, તબ તક યે સભી લોગ યહાં રહેંગે. અમેઝિંગ. લેકિન ઇતને સારે પાદરી, આઈ મીન સાધુ, આપસ મે લડતે નહીં હૈ? દેખિયે ના સાહેબ, લડાઈ કે તો 3 કારણ હોતે હૈ, ધન, સ્ત્રી ઓર અભિમાન. યે સબ તો ભગવાન કે ભક્ત હૈ. યે સેંકડો સાધુ યહાં રહેતે હૈ પર સ્ત્રી ઓર ધન સે સદૈવ દૂર રહેતે હૈ ઓર ફિર મન મે કિસી તરહ કા અભિમાન ભી નહીં રખતે, નિર્માની કી તરહ રહેતે હૈ. ઓર હા, સભી હરિ ભક્તો કા બર્તાવ ભી સંતો જૈસા હી હૈ, ઇસલિયે લડાઈ કા તો કોઈ પ્રશ્ન હી નહીં રહેતા.
सब एक साथ मिलजुल कर रहते हैं। वाओ, अति सुंदर। मैं कई गांव और शहर में घूमता रहा हूँ, लेकिन इतने डिसिप्लिन, शिस्त मैंने कहीं नहीं देखा। अगर दूसरी जगह इतने लोग जमा हुए हो तो कितनी सारी पुलिस रखनी पड़ती है, फिर भी लड़ाई हो जाती है, और यहाँ कोई पुलिस या सिपाही भी नहीं है, फिर भी कितनी शांति है। ऐसा धर्म मैंने कहीं नहीं देखा। साहब, ये शांति धर्म से है। जो कोई धर्म रखता है उसके अंतर में और बाहर सब जगह शांति ही शांति है। जहां भगवान का वास होता है वहां कुसंब कभी नहीं आ सकता। साहब, बिल्कुल सच बात कही आपने। जब आदमी में से सांप निकल जाता है तब कोई चैन से नहीं रह सकता। मैं आपके धर्म से बहुत प्रभावित हुआ। आपने अपना कीमती समय मुझे दिया, इसके लिए आपका बहुत बहुत आभार। मेरे लायक कोई काम हो तो मुझे बताइएगा, मुझे भी इस धर्म की सेवा करने में बड़ा आनंद आएगा। तो अब मैं जाऊं? ठीक है साहब, लेकिन आपको जब भी यहां आने की इच्छा हो अवश्य आइएगा। जय स्वामीनारायण। लियो महाराज श्री, आ नवी मोजड़ी पहरो। भगत, जूनी मोजड़ी क्या गई? बापजी, ते तो घणी जूनी थई गई हती, तेथी आ नवी मोजड़ी मंगावी ली थी। भगत, आ सत्संग मा हरि भक्त दान आपे छे, ते देव सेवा अने सत्संग सेवा माटे आपे छे, आपना मौज शौक माटे नहीं। ते मोजड़ी हजी 6 महीना चाले तेम छे, अने माटे ते जूनी मोजड़ी ज लई आवो। बापजी, मारी भूल थई गई, मने माफ करो। આમ આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ મંદિરમાં આવતું દાન આમ કરકસરથી વપરાય તેનો બહુ ખટકો રાખતા. દિવસ ઉપર દિવસ વીતી જતા ચાતુર્માસ પૂરો થયો. પ્રબોધિની એકાદશીના દિવસે જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ કરી. આ સત્સંગ છાવણી પૂર્ણ થયા પછી થોડા સમય તેમના પત્ની વિરજાદેવી શ્રીજી મહારાજના ધામમાં સિધાવ્યા. શ્રી હરિલીલા કલ્પતરુમાં શુકાનંદ સ્વામી તેમના ગુણો લગતા કહે છે કે શ્રી રઘુવીરજી મહારાજ અસૂયા રહિત, બુદ્ધિશાળી, વેદશાસ્ત્રનું તત્વ જાણનારા, પોતાના આચારમાં તત્પર અને બીજાને ક્ષમા આપવામાં પણ તેમનો જોટો ન જડે. તેમાંય મહારાજશ્રીનું નિર્માણીપણું તો ઉડીને આંખે વળગે તેવું હતું. એક વખત મેળાઓમાં શ્રી રઘુવીરજી મહારાજ સંતો સાથે પધાર્યા છે. મંદિરમાં સંતો ભક્તો મહારાજશ્રીની આગળ બેઠા છે અને એક સંતે કીર્તન ઉપાડ્યું. મન મોહ ટાળે, મન મોહ ટાળે, રામ મળે નિરમળ હરે જનના સંગથે, ગ્રંથિ ગાળે ઉર ગ્રંથિ ગાળે, અવિદ્યાના સ્વામિનારાયણ પોતાને સૌથી ઊંચા માને છે અને આપણને હલકા માને છે. આપની વાત સાચી છે. અજુઓ ને કેવા કીર્તન માં આપણને હલકા ચિત્રે છે, પોતાનો જ કક્કો ગાય રાખે છે. આ તે ભાઈ ક્યાંનો ન્યાય?
પોતાનો મત સાચો અને બીજાનો મત ખોટો, આપણે શું ભગવાનને કઈ વેચી ખાતા છે? ધર્મ તો આપણે પાળીએ છીએ ને, આપણે તો કોઈને ક્યારે હલકા કહેતા નથી. એ આપણે સાચું ખોટું કહી જાય અને આપણે કાયર થઈને સાંભળી લઈએ છીએ. હા, એવું નહીં બને. તો આપ જ કહો શું કરવું જોઈએ. અરે, કરવાનું બીજું શું હોય? બીજી વાર આવા કીર્તન ના બોલે તેવું કરીએ. આપણો જ ધર્મ સૌથી ઊંચો છે, આપણો જ ધર્મ. બીજો આપણાથી ઊંચો જાય તે કેમ પોસાય? હા, પાક ખેંચીને નાખો એચા. આ ચીપિયા ગુરુ કે નામ કા હૈ, કોઈ કૂતરાને ઝપટ કરવા માટે થોડા હૈ. તો ચાલો ધર્મના કામમાં ઢીલ શાની. ગમે તેમ થાય, આજે પાછા પડતા નહીં. હા, તે લોકો આપણને ઘણી વાર હરાવી ગયા છે, આજે તો આપણે જીતવો જ છે. ચાલો કરો કેસરિયા. એલા ભાઈઓ, કાંઈક તો દયા રાખો, મગર વાંકે ધક્કા મુક્કી કરો છો અને અમે ક્યાં તમને હેરાન કરવા આવ્યા છીએ? હેરાન કરવા વાળાઓ, તમે તો અમારું નખો જ કાઢ્યું છે. અરે, આ સ્વામીને શું થઈ ગયું? અરે, સ્વામીજીને વધુ વાગી ગયું લાગે છે, બેભાન થઈ ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હે મહારાજ, શું થઈ ગયું? બિચારા વૃદ્ધ સાધુ વગર વાંકે ઝપટમાં આવી ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મહારાજ શ્રી, આપ અમને આજ્ઞા આપો. અમે 100 જેટલા દરબારો ભેગા થઈ ગયા છીએ. હમણાં જે લોકોને બંદૂકના ભડાકે દઈ દઈએ, એ પોતાના મનમાં સમજ્યા છે શું? આપણે કઈ બંગડી નથી પહેરી રાખી. ના દરબાર, આપણે એવું કઈ નથી કરવું. આ લોકો ઘણીવાર આપણને વગર વાંકે હેરાન કરી જાય છે. દર વખતે તો સહન કરી લીધું, પણ આજે તો એ લોકોએ માજા મૂકી છે. આપણા સાધુ બેભાન થઈ જાય અને છતાં તે લોકો ધક્કા મૂકી કરતા હતા. બાપુ, જે થયું તે મહારાજની ઈચ્છા હશે, પણ આપણે કોઈની સાથે ઝઘડો નથી કરવો. સજા કરવી હશે તો ભગવાન તેમને સજા કરશે, આપણે કઈ નથી કરવું. પણ મહારાજ શ્રી. દરબાર, શાંત થાઓ, શાંત થાઓ, આ અમારી આજ્ઞા છે. તમારામાં મોટેરો કોણ છે? બોલો ભાઈઓ, શું કામ છે? અમારા થાણે ફરિયાદ મળી છે કે આ લોકોએ તમારા એક સાધુને બહુ માર્યા છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભાઈઓ, તમારી કંઈક ભૂલ થતી હશે, કોઈએ કોઈને માર્યા નથી. આપ કોઈની બીક ના રાખો અને જે થયું હોય તે અમને કહો. અંગ્રેજ સરકાર ગુનેગારની સાથે સખતમાં સખત સજા કરે છે. ફરિયાદના આધારે અમે ગુનેગારોને પકડી પણ લાવ્યા છીએ. ભાઈ, આ લોકો ગુનેગાર નથી, તેમને છોડી મૂકો. આપ શું કહી રહ્યા છો? આ લોકો કબૂલ પણ કરે છે કે આ કામ અમે કર્યું છે. અરે ભાઈ, આ તો અકસ્માત છે, હમણાં સાધુ ભાનમાં આવી જશે. આ લોકો તો માત્ર નિમિત્ત બન્યા છે અને અમે નથી ઈચ્છતા કે આ લોકોની સજા માટે અમે નિમિત્ત બનીએ. માટે આ લોકોને છોડી મૂકો. આ ધર્મગુરુની મોટાઈ તો જુઓ. મારતલને માફી આપનારા ક્યાંથી મળે? ધન્ય છે તમને અને તમારા ધર્મને. હે મહારાજ, હે મહારાજ શ્રી, અમને માફ કરો, અમને માફ કરો. અમે અમારા અહંકારમાં આપ જેવા દાતા દિલના દેવને ઓળખી ના શક્યા અને ન કરવાનું કરી બેઠા. અમને માફ કરો મહારાજ. અરે, આપ શું કરો છો? હું માફી દેનારો કોણ? આપણે તો બધા ભગવાનના ભક્તો છીએ,
તેમાં કોણ મોટું ને કોણ નાનું? આજે તમારા થકી અમને નવું જીવન મળ્યું છે, તો અમને પણ તમારા ધર્મ સ્વીકારો મહારાજ, અમને પણ તમારા ધર્મ સ્વીકારો. ભલે, જેવી ઈચ્છા. આવો આવો, તમને કંઠી બાંધી દઉં. કાના બાજુ આવા હતા પરદુખ ભંજન શ્રી રઘુવીરજી મહારાજ. તેથી જ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે રઘુવીરજી મહારાજ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી દેશ કાળા દિકનું બહુ સુખ રહ્યું, કેમ કે મહારાજ તેમને વશ, જેમ ધારે તેમ કરે તે સારું. અમે મહારાજને અરજી નાખી છે જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર જ કરો ને ગયે જેવો એક રાજા કરો, તો 2 કરોડ મનુષ્ય ભગવાન ભજે છે તે 10 કરોડ મનુષ્ય ભગવાન ભજે. સ્વામિનારાયણ જેવો કોઈ ભગવાન નહીં મળે, રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય નહીં મળે, મૂળજી બ્રહ્મચારી જેવા સેવક, ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ અને દાદા ખાચર જેવા હરિભક્ત નહીં મળે. બધુંય મળશે પણ આ નહીં મળે. વડતાલની છાવણી પછી પોતે ઘર ભંગ થયા છતાં બીજું લગ્ન ન કર્યું. ભગાદોશી, બધું ક્ષેમ કુશળ છે ને? આપની કૃપાથી બધું જ ક્ષેમ કુશળ છે. બસ એક જ વાતનું મનમાં દુઃખ રહ્યા કરે છે. હે, શાનું દુઃખ? આપની અમી દ્રષ્ટિ અને સંતોની કૃપાથી ઘર તો ભર્યા ભાદર્યા છે, સંપત્તિની રેલમ છેલ પણ છે, પણ તો પછી શાનું દુઃખ? હું તો હવે ખર્યું પાન છું, પણ મને આ શિવાની ચિંતા થાય છે. કેમ, વળી શિવલાલને શું થયું? તેને ઘરભંગ થયા ને ઘણો સમય વીતી ગયો છે, હજી તો નાની ઉંમર છે, આખી જિંદગી એકલા કેમ વિતાવવી? ભલે છોકરા ડાયા છે, પણ છતાંય એકલા કેમ જીવવું? બીજા લગ્ન કરાવી દો ને. ઈ તો ઉભાદી છે, એની હારે બીજા લગ્નની વાત પણ નથી થઈ શકતી. જેવી વાત કરવા જઈએ તો તરત ના પાડી દે. કોઈ રીતે માનતો નથી, અમારું તો માનતો નથી, પણ આપ કહો તો કદાચ માને. એમાં શું, અમે કહીએ તો? હમણાં હું આપની પાસે મોકલું છું, પણ ગમે તેમ કરીને એને સમજાવી દેજો. મારાથી બનતો બધો જ પ્રયાસ કરીશ. બસ તો આપની બહુ મહેરબાની. હું હમણાં તેને આપની પાસે મોકલું છું, હમણાં અપઘડી મોકલું છું. જય સ્વામિનારાયણ બાપજી. જય સ્વામિનારાયણ શેઠ. શેઠ, અમારે તમને એક વાત કરવી છે, અમારું માનશો? મહારાજશ્રી, મારા બાપુ હમણાં તમારી પાસે બેઠા હતા. હા હા, કેમ? સમજો, એટલે તમે મને એકલાને બોલાવ્યો છે. પણ બાપજી, મારી આપને નમ્ર વિનંતી છે કે એ વાત રહેવા દેજો. તમે અમારોય નહીં રાખો? બાપુજીનું રાખવા માટે નહીં કરો? કરીશ, પણ એક શરતે. જો આપ મારું વેણ રાખો તો હું હમણાં જ તૈયાર થઈ જાઉં. ભલે, તમે તમારી શરત કહો. જુઓ બાપજી, મારે તો 3-3 દીકરા છે, છતાં આપ કહો તો હું લગ્ન માટે તૈયાર છું. પણ તમારે તો કોઈ સંતાન નથી, માટે તમારે પણ બીજા લગ્ન કરવા પડશે. પણ શિવલાલ શેઠ, માંડ ભગવાને અમને એ માયાજાળમાંથી મુક્ત કર્યા છે, તો ફરીથી એમાં નથી બંધાવો. નરસિંહ મહેતાએ ગાયું છે ને કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. હવે તો એક શ્રીજી મહારાજ સિવાય કોઈને પરણવું નથી.
એ જંજાળમાં હવે ક્યાં પડવું? તો પછી મને શા માટે જંજાળમાં નાખો છો? શિવલાલ શેઠ, ધન્ય છે તમારી સમજણને. મને ખબર હતી કે તમે ખરેખરા વૈરાગવાન છો. મહારાજશ્રી, આપ પણ કાંઈ ઓછા વૈરાગ્યવાન નથી. જેને સંસાર અંતરથી વછૂટી ગયો હોય તેના મુખે જ આવા શબ્દો નીકળે. આવી હતી એ આદિ આચાર્યની વૈરાગ્ય નિષ્ઠા. શ્રીજી મહારાજ ઘણી વાર કહેતા કે આ રઘુવીરજી તો અમારો પ્રાણ છે, તેમનામાં હું અખંડ રહ્યો છું, માટે એને પૂજાણે હું પૂજાણો રે, તે તો જરૂર જન્મન જાણો રે, એનું જેણે કર્યું સન્માન રે, તેણે મારું કર્યું છે નિદાન રે. એકવાર પૂજ્ય શ્રી રઘુવીરજી મહારાજ સંગ લઈને છપૈયાની યાત્રા કરવા નીકળ્યા. સૌ ધૂન કરતા કરતા ચાલ્યા જાય છે, એમાં વિંધ્યાચલની ભયંકર ઝાડી આવે છે. વિંધ્યાચલના જંગલોમાં રહેતા ભીલો બહુ જ ભયાનક હતા. આ રસ્તેથી કોઈ પણ નીકળે તો તરત તેને લૂંટી મારી નાખતા. એમાં ભીલ લોકો આ સંગને જોઈ જાય છે. ભગત, તેમને જે જોઈએ છે તે આપી દો. પણ બાપજી. ભગત, એ બિચારા કરે પણ શું? મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, પણ સાચું જ્ઞાન નથી, તેથી અવળે રસ્તે ચડ્યા છે. ભાઈઓ, થોડી ધીરજ રાખો, હમણાં તમને બધા જ પૈસા આપી દઈશું. ભગવાન તમારું ભલું કરે. અરે, આ તે કેવા જાત્રાળુ, હે? બીજા તો કેટલી મારકૂટ કરીએ તો પણ ધન છોડવા તૈયાર નથી થતા, અને આ તો સામેથી આપી દે છે, અને વળી ભગવાન આપણું ભલું કરે તેવા આશીર્વાદ પણ આપે છે. હા ભાઈ, આ કોઈ મોટા પુરુષ હોય તેવું લાગે છે, એમના મુખનું તે તો જુઓ. જાવા દો, જાવા દો, ભગવાન તમારું ભલું કરશે. ભાઈઓ, અમારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? ભાઈઓ, દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ તમને મળ્યો છે, વળી ભગવાન રામને પણ અયોધ્યા છોડીને વનમાં જે શબરી માટે જવું પડ્યું, તથા જે ગુહ રાજાનો પ્રેમ ભગવાન રામને જંગલમાં ખેંચી લાવ્યો, તે પરમ ભક્તોના વંશના તમે છો. આવા ઉત્તમ ભક્તોના કુળમાં તમને જન્મ મળ્યો છે, તેને આવા પાપ કર્મ કરીને શા માટે વેડફો છો? તમે કહો છો તે વાત સાચી, પણ અમે બીજું કરીએ પડશું. જો લૂંટ ન કરીએ તો પરિવારનું પોષણ કેમ કરવું? ખાલી પેટનું ખાડું ભરવા માટે બીજાનું પેટ ફોડી નાખવું તે તો ઘોર પાપ છે. તમે લોકો તમારી ભૂખને સંતોષવા માટે ઉડતા પંખીને મારો, હરણા સસલાને મારો, ત્યારે બિચારા કેવા તરફડીને મૃત્યુ પામતા હોય છે. પણ એક વાત યાદ રાખજો કે દરેક કર્મનો ફેંસલો જરૂર મળે છે. પેટ ભરવા માટે ખેતી કરો, મજૂરી કરો, કોઈ રાજાના સૈન્યમાં નોકરી કરો, ધંધાની ક્યાં તાણ છે ભાઈઓ? હે મહાપુરુષ, આજે આપે અમારી આંખો ખોલી નાખી, હવે અમે ત્યાં લૂંટફાટો ધંધો બંધ કરી દેશું. વાહ મારા ભાઈઓ, ભગવાન સ્વામી નારાયણ બહુ જ દયાળુ છે, તેમનું સ્મરણ કરજો.
જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે યાદ કરશો તો જરૂર તમારી રક્ષા કરશે. તો હવે અમે જઈએ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા ચાલો, અમે તમને આ જંગલની જાડી પસાર કરાવી દઈએ. જેની પૂજા કરવાથી સાક્ષાત શ્રીજી મહારાજની પૂજા થતી હોય તેવા આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજના તો જેટલા ગુણો ગાઈએ તેટલા ઓછા પડે. 33,000 શ્લોકનો હરિલીલા કલ્પતરુ નામનો મહાન ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી રચ્યો. શ્રી રઘુવીરજી મહારાજે શ્રી હરિ વાક્ય સુધા સિંધુ, દુર્ગપુર મહાત્મ્ય, ભાવ પ્રબોધિની, ભાવાર્થ પ્રકાશિકા તથા શિક્ષાપત્રીનું સંસ્કૃત ભાષ્ય વગેરે શાસ્ત્રોની રચના કરી. પોતે સદગ્રંથ વાંચનના વ્યસની હતા. વૈરાગ્ય અને જ્ઞાનના આખ્યાનો સાંભળી પોતે તેનું ઘણીવાર ચિંતન કરતા. સાંસારિક સુખો દુઃખદાયક જણાવા લાગ્યા. મન મહારાજમાં પરોવી દીધું. હવે આ ધર્મધુરા બીજાને સોંપી નિવૃત્ત થવું છે તેવા વિચાર થવા લાગ્યા. એક દિવસ મોટા સદગુરુ સંતોને બોલાવી પોતાનો વિચાર રજૂ કર્યો. સદગુરુ સંતોની સંમતિ લઈને સંવત 1913 કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે પોતાના સ્થાને પોતાના ભાઈ બદ્રીનાથજીના પુત્ર શ્રી ભગવત પ્રસાદજી મહારાજને બેસાડ્યા. આચાર્ય સ્થાને 30 વર્ષ અને 4 દિવસ જેટલું રહ્યા. આ પૃથ્વી પર 50 વર્ષ 10 માસ અને 13 દિવસ જેટલું આયુષ્ય ભોગવી સંવત 1919ના મહાસુદ બીજના દિવસે શ્રીજી મહારાજની મૂર્તિમાં ચિત્ત પરોવી શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં સિધાવ્યા. અનંત સદગુણોના ભંડાર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ શ્રીના પ્રાગટ્યને 200 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે શ્રીજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. વંદનમ કરીએ પૂજનમ, વંદનમ કરીએ પૂજનમ, દર્શનમ શત શત વંદનમ, દર્શનમ શત શત વંદનમ. પ્યારા રઘુવીરજી મહારાજને વંદનમ, કરીએ અર્ચન પૂજના, કરીએ સ્તવન વંદના, વાલા વાલા રઘુવીરજી મહારાજને કરીએ અર્ચન પૂજના, કરીએ સ્તવન વંદના, વાલા વાલા રઘુવીરજી મહારાજને વંદનમ કરીએ પૂજનમ, વંદનમ કરીએ. મહારાજના પૂજનમાં
रघुवीर जी महाराज ना अवसर मा करिए अर्चन पूजन वाला वाला रघुवीर जी महाराज ने वंदनम करिए पूजनम।